हेलो स्टूडेंट्स, आई एम अनिल पांडे फ्रॉम सिविल डिपार्टमेंट। तो लास्ट लेक्चर के अंदर आपने स्केल नो कई रीते ड्रॉ करो, के टाइप का स्केल जो लीधा, कई रीते ड्रॉ થાય, स्केल प्लेन स्केल છે અને વિકર્ણ સ્કેલ છે, બરાબર છે। કાલે મે આરએફ કેરી રીતના શોધો એ તમને શીખવાડ્યું, આજે પણ એક આજે ખુદ આપણે જોઈએ આપણે કે કઈ થોડો નવી રીતો છે। તમને કાલે ક્ષેત્રફળ આપેલું હતું, અહીંયા અંદર તમને કિલોમીટર આપેલા હતા, તો કિલોમીટર જો આપેલા હોય તો આપણે કઈ રીતના હવે આરએફ નું કેલ્ક્યુલેશન કરવું, બરાબર છે। તો સંધ્યા કઈ આવી રીતની છે આપણી કે 1.2 લાંબો રોડ નકશા ઉપર 30 સેન્ટીમીટર ની લંબાઈ વડે દર્શાવેલ છે। તો નકશા નો સ્કેલ અને એનો નિરૂપિત અપૂર્ણાંક શોધો, એટલે કે આ એક્ઝામ્પલ ની અંદર તમારે સ્કેલ પણ શોધવાનો છે અને જોડે જોડે નિરૂપિત અપૂર્ણાંક પણ શોધવાનો છે। તો સૌપ્રથમ તમને ખબર છે કે નિરૂપિત અપૂર્ણાંક શોધવા માટે એટલે કે આરએફ શોધવા માટે આપણી પાસે સ્કેલ હોવો જરૂરી છે, બરાબર છે। એટલા માટે આપણે પહેલા સ્કેલ શોધીશું અને ધ્યાન પછી આપણે આરએફ શોધીશું। તો સ્કેલ શોધીએ પહેલા, તો સ્કેલ કેવી રીતે શોધીએ, તો આપણને ગ્રામ મીટર કે જમીન પરનું અંતર આપેલું છે કે જમીન પરનું અંતર બરાબર કેટલું થશે, તો 1.2 કિલોમીટર અને 1.2 કિલોમીટર થી તમારો લાંબો રોડ છે, તમારા લાંબ પેપર કેટલા સેન્ટીમીટર માં દર્શાવેલો છે, તો 30 સેન્ટીમીટર વડે દર્શાવેલો છે। એટલે કે નકશા પરનું અંતર એટલે કે 30 સેન્ટીમીટર મીટર, બરાબર છે। એટલે કે 30 સેન્ટીમીટર બરાબર 1.2 કિલોમીટર થશે, એટલે કે મારો 30 સેન્ટીમીટર લાંબો રોડ છે, હું 1.2 કિલોમીટર વડે દર્શાવી શકું। 1.2 કિલોમીટર છે અને આ બધું હું 30 વડે ભાગીશ તો આન્સર પોઈન્ટ ની અંદર આવશે, એના કરતા સિમ્પલ હું કિલોમીટર ને મીટર ની અંદર કન્વર્ટ કરી નાખું, બરાબર છે। તો જો કિલોમીટર ને મીટર માં કન્વર્ટ કરી નાખું તો 30 સેન્ટીમીટર બરાબર 1.2 કિલોમીટર છે, તો 1.2 ગુણ્યા 1 કિલોમીટર બરાબર 1000 મીટર, બરાબર છે। તો 1.2 છે, તો જો પોઈન્ટ વાળું તમારે ડિવાઈડ બાય 10 કરવો પડે અને આ મારા 0 0 થશે, એટલે કે 12 ગુણ્યા 100 એટલે કે 1200 મીટર, એટલે 1.2 કિલોમીટર ને જો હું મીટર ની અંદર કન્વર્ટ કરીશ તો મારો આન્સર થશે 1200 મીટર, એટલે કે 30 સેન્ટીમીટર બરાબર 1200 મીટર। હવે મારે 30 સેન્ટીમીટર નો ભાગાકાર કરવો ઈઝી પડી જશે, એટલે કે હું એને ભાગી નાખીશ, એટલે કે 1 સેન્ટીમીટર એટલે કે 30 3 4 × 12 અને 1 ઇન્ટુ 12 એટલે કે 40 મીટર, એટલે કે મારો સ્કેલ કેટલો થશે, 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર। સિમ્પલ ખબર પડી ગઈ સ્કેલ કઈ રીતે ફાઇન્ડ કરવો, કે જમીન પરનું અંતર તમને આવેલું છે કે 1.2 કિલોમીટર લાંબો રોડ, તો 1.2 કિલોમીટર તમારો જમીન નું અંતર થયું, નકશા ઉપર કેટલી સેન્ટીમીટર લંબાઈ વડે દર્શાવેલું છે, તો 30 સેન્ટીમીટર લંબાઈ વડે દર્શાવેલું છે, તો 30 સેન્ટીમીટર તમને નકશા પરનું અંતર મળી ગયું, બરાબર છે। હવે તમને ખબર છે કે ભાઈ નકશા પરનું અંતર ડિવાઈડ બાય જમીન પરનું અંતર કરો, એટલા માટે તમને સિમ્પલી મળી જાય, તમારે જો સ્કેલ પોઈન્ટ કરવો તો 30 સેન્ટીમીટર બરાબર 1.2 કિલોમીટર, પણ અહીંયા મારું પોઈન્ટ માં છે, તો પોઈન્ટ માંથી મારે જો હું મને 30 વડે ભાગીશ તો 0.000 સુધી આન્સર આવશે, અને એને જો મારે કન્વર્ટ કરવો છે તો થોડું ડિફિકલ્ટ પડશે, એના કરતા હું ઓલરેડી પહેલા જાણે 1.2 કિલોમીટર હું મીટર ની અંદર કન્વર્ટ કરી નાખું તો મને ખબર પડી જાય કે આન્સર મારો શું કહેવાય, કે સિમ્પલ ડિજિટ ફોર્મ માં આવી જાય, એટલે કે 1.2 કિલોમીટર નું હું મીટર માં કન્વર્ટ કરું તો 1.2 ગુણ્યા 1 મીટર એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો 1.2 છે, તો મારે આને 12 ફોર્મ માં લખવું, તો ડિવાઈડ બાય 10 કરવો પડે, એક એક મિનિટ હોય જરૂરી, તો 12 ગુણ્યા 100 એટલે કે 1200 મીટર, એટલે કે 30 સેન્ટીમીટર બરાબર 1200 મીટર થાય, અને 1.2 કિલોમીટર નું મીટર માં કન્વર્ટ કરીશ એટલે 1200 મીટર થશે, બરાબર છે। એટલે કે 30 નું 1200 વડે ભાગી નાખીશ એટલે કે મને મળશે 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર, ઓકે। સિમ્પલ ખબર પડી ગઈ, તો તમારો સ્કેલ અહીંયા કેટલો થયો, 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર। તો તમને આવડે, જો તમને નકશા ઉપર અંતર આપી દીધું હોય, જમીન પર અંતર આપી દીધું હોય, તો એના પર સ્કેલ કરતા સ્કેલ શોધતા આવી જાય, એ સિમ્પલ તો ક્ષેત્રફળ આપેલું હોય, તો ક્ષેત્રફળ પ્રતિ પણ એની મદદથી તમે સ્કેલ શોધી શકો છો। હવે આપણને આપણો સ્કેલ મળી ગયો, સ્કેલ મળી ગયો કે 1 સેન્ટીમીટર બરાબર 40 મીટર, બરાબર છે। એટલે કે આપણે 1 સેન્ટીમીટર ડ્રો કરી છે, મારા ફિલ્ડ પર 40 મીટર ના બરાબર થશે, બરાબર છે, ઓકે। તો હવે મારે શોધી, તો આ તમને ખબર છે કે નકશા ઉપરના બે બિંદુ વચ્ચેનું અંતર ડિવાઇડ બાય જમીન પરના બે બિંદુ વચ્ચેનું અંતર 40 મીટર, બરાબર છે। હવે તમને ખબર છે કે ઉપર જે એકમ છે એ નીચે આવવાનો, એટલે કે મારે આ મીટરને સેન્ટીમીટર ની અંદર કન્વર્ટ કરવા પડશે, એટલે કે તમને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 40 મીટર બરાબર કેટલા થશે, તો 40
एक मीटर वधी गई है ना पाछळ बे मिली जाय એટલે 4000 सेंटीमीटर એટલે 40 मीटर बराबर 4000 सेंटीमीटर થશે એટલે આપણે પાછળ એને કન્વર્ટ કરી દઈએ 1 सेंटीमीटर डिवाइड बाय 4000 सेंटीमीटर बराबर છે 4000 सेंटीमीटर मींस કે મારો આ કેટલો થશે 1 डिवाइड बाय 4000 એટલે કે મારો જે યુનિટ અપૂર્ણાંક કે મારે શોધવાનો હતો 1 डिवाइड बाय 4000 થશે બરાબર છે સુપર સ્ટુડન્ટ ખબર પડી કે આ એક્ઝામ ની અંદર શું કરવાનું કે પહેલા તમને રોડ ની લંબાઈ આપેલી હતી અને તમારા નકશા ઉપર કેટલા સેન્ટીમીટર વડે દર્શાવવામાં આવેલું છે એ આપી દીધું તમને તો આ પેપરથી તમે પહેલા સ્કેલ શોધી લીધો અને સ્કેલ પરથી સિમ્બલ આ શોધી લીધો કે ભાઈ સ્કેલ આપો સેન્ટીમીટર બરાબર 40 મીટર છે તો જે આપણો ઉપર એકમ છે આપણે નીચે લાવવાનો ટ્રાય કરવાનો એટલે નીચે વાળા મીટર ને મેં સેન્ટીમીટર માં કન્વર્ટ કરી નાખ્યું તો જે સેન્ટીમીટર કન્વર્ટ કર્યા પછી જે મારો આન્સર આવ્યો મારો આરએફ થઈ ગયો એટલે 1 ડિવાઈડ બાય 4000 મારો આરએફ થઈ ગયો બરાબર છે તો આ એવો તમને આ એક્ઝામ્પલ ની અંદર ખબર પડી ગઈ હશે હવે એક બે એક્ઝામ્પલ પછી આપણો આ ચેપ્ટર પતી જશે તો પછી આપણે આપણો થર્ડ ચેપ્ટર તરફ આગળ વધી શકીએ બરાબર છે તો આ વિડીયો માં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને પર્સનલી WhatsApp કે કોલ કરીને પૂછી શકો છો સ્ટે હોમ જેસે થેન્ક યુ